कलाक दरमियान राजकोट में कोरोना 31 नवा केस आया जेमा शहर 24 और जिला 7 केस सामेल कोरोना थी एक पण दर्दी मौत थयुं नथी जयरे सारवार बाद कुल 82 दर्दी ने रजा आपी देवामां आवी शहर 61 और जिला 21 दर्दी ने डिस्चार्ज कराया। કચ્છમાં ઉપરી અધિકારી દ્વારા આંગણવાડી કાર્યકરોને ચોખ્ખા શબ્દોમાં ધમકી આપવામાં આવી હોવાનો પણ ઓડિયો ક્લિપ વાયરલ થઈ જેમાં ઉપરી અધિકારી કહી રહ્યા છે કે રસીકરણના નબળા પ્રતિસાદ માટે ઉચ્ચ અધિકારીઓએ તેઓના પર ગુસ્સો કર્યો છે અને આ વાયરલ ઓડિયો ક્લિપમાં માંડવીના આસંબિયા ગામના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો જો કે તમામ આરોપોને જિલ્લા વિકાસ અધિકારીએ રદિયો આપ્યો અને સરકાર દ્વારા ફરજિયાત રસીનો કોઈ જ નિર્ણય ન કરાયો હોવાની પણ સ્પષ્ટતા કરી। जामनगर भाजपना आगेवान अने आहिर समाजना प्रमुख करसन करमूर आपमां जोड़ाई गया। करसन करमूरी साथे वोर्ड नंबर 5 ना भाजपना होदेदारों पण आपमां जोड़ाया। आ तरफ जामनगर महानगरपालिकामां वोर्ड नंबर 7 मां टिकीट ने लईने असंतोष जोवा मळ्यो छे। महिला कोर्पोरेटर मित्तल फळदूना स्थाने गोपाल सुरठियाने टिकीट आपवामां आवी जेथी नाराज मित्तल फळदू हवे अपक्ष लड़शे। રાજકોટમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર થાય તે પહેલા જ નારાજગી સામે આવી। રાજકોટના વોર્ડ નંબર 13માં આદિત્યસિંહને ટિકિટ મળવાની શક્યતા છે ત્યારે અન્ય એક ટિકિટ વાંછુક વિજયસિંહના સમર્થકો મોડી મંડળે રજૂઆત કરવા પહોંચ્યા। કોંગ્રેસી કાર્યકરો રાજકોટના પ્રભારી નરેશ રાવલ શહેર પ્રમુખ અશોક ડાંગર હોદેદારો આ તમામે મળીને ઉમેદવારને ટિકિટ ફાળવવાની રજૂઆત કરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હવે પક્ષ પલટાની મોસમે જોર પકડ્યું છે। સુરેન્દ્રનગરના ચોટીલામાં કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે। કોંગ્રેસ શહેર પ્રમુખ એપીએમસીના ડિરેક્ટર સહિતના હોદેદારો બીજેપીમાં જોડાઈ ગયા। જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણા શ્યામજી ચૌહાણ દિલીપ પટેલ સહિતના આગેવાનોએ તમામનું ભાજપનો ખેસ પહેરીને સ્વાગત કર્યું। ચૂંટણી પહેલા હોદેદારોએ કોંગ્રેસ સાથે છેડો ફાડતા કોંગ્રેસને ઝટકો લાગ્યો। રાજકોટમાં ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ તરીકે બીજેપીના મયુર સુવાને ઉપપ્રમુખ તરીકે ભાજપાના મંજુલાબેન માકડિયા બિનહરીફ ચૂંટાયા। ડેપ્યુટી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ઉપલેટા નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ। મહત્વનું છે કે થોડા સમય પહેલા ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયાએ અંગત કારણોસર રાજીનામું આપતા પ્રમુખની જગ્યા ખાલી પડી હતી। રાજકોટના ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસની મબલખ આવક નોંધાઈ। ખેડૂતોને સારા ભાવ મળતા ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસની બમ્પર આવક થઈ। એક મણ કપાસના 1000 રૂપિયાથી 1200 રૂપિયા સુધીનો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી અને ખુલ્લા બજારમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ કરતાં પણ વધારે ભાવ મળી રહ્યા છે। અત્યાર સુધી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં 2 લાખ મણ કપાસ કરતાં પણ વધારે આવક નોંધાઈ છે। રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની અઢળક આવક નોંધાઈ। ડુંગળીના 1.25 લાખ કટ્ટાની આવક સાથે ગોંડલ માર્કેટયાર્ડ ડુંગળીથી ઉભરાઈ જતા હાલયાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવી। માર્કેટયાર્ડ બહાર ડુંગળી ભરેલા વાહનોની 4-5 કિલોમીટર લાંબી લાઇન જોવા મળી। ખેડૂતોને લાલ ડુંગળીના 20 કિલોના 250થી લઈને 550 રૂપિયા મળ્યા તો સફેદ ડુંગળીના પ્રતિમાં 150-250 રૂપિયા। કોરોનાની સૌથી માઠી અસર પ્રવાસન વિભાગ પર પડી છે અને આ અસરમાંથી કચ્છનો રણોત્સવ પણ બાકાત નથી। ગત વર્ષે રણોત્સવમાં 2.25 લાખ પ્રવાસીઓએ મુલાકાત કરી અને રાજ્ય સરકારને 2 કરોડની આવક પણ થઈ। જો કે ચાલુ વર્ષે કોરોનાની દહેશતના પગલે પ્રવાસીઓ સાથે રાજ્ય સરકારની આવકમાં ઘટાડો નોંધાયો। ચાલુ વર્ષે અત્યાર સુધી માત્ર 1 લાખ પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત કરી અને સરકારને માત્ર 1 કરોડ રૂપિયાની જ અત્યાર સુધી આવક નોંધાઈ છે। આમ પ્રખ્યાત પ્રવાસન સ્થળ રણોત્સવમાં પણ કોરોનાની અસર જોવા મળી છે।